अमदावाद एएमसी में विपक्ष नेता ने बदलवानी मांग हवे उग्र बनी छे। सामान्य सभा में कांग्रेस नो आंतरिक विवाद सपाटी आव्यो। विपक्ष नेता न बदलाता कांग्रेस ना काउंसिलरोए वॉकआउट कर्यो तो विरोधी जूथना कॉर्पोरेटरो बोर्ड में हाजरी आपीने चाल्या गया हता। कांग्रेस नेता जगदीश ठाकुरे जणाव्यु कि एक वर्ष में विपक्ष नेता बदलाया नथी। अगाउ विपक्ष नेता बदलवा अंगे बात कही हती त्यारे सीनियर नेता केसी वेणुगोपाले पण बाहेदरी आपी होवा छतां हजु सुधी नेता बदलाया नथी। आ माटे सौ काउंसिलरोए बॉयकोट कर्यु हतुं। સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પાર્ટીની પોલિસી છે, જે પાર્ટીએ લેખિતમાં આપ્યું હતું, એનો અમલ થશે, અમને 100% વિશ્વાસ છે। અને આવનારા સમયની અંદર અમારે શું કરવું, અમારા પ્રદેશના જે સિનિયર લીડરો છે એ અમને માર્ગદર્શન આપશે, એ પ્રમાણે અમે કાર્યવાહી। વડોદરાના વેપારીઓએ સપ્ટેમ્બર મહિનાથી સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેમાં સસ્તા અનાજની દુકાનના એસોસિએશન દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સરકારે વર્ષ 2022માં નક્કી થયા મુજબ રૂપિયા 2000 કમિશન આપવાનો વાયદો કર્યો હતો। સરકાર દ્વારા આ વાયદો પૂરો ન કરાતા વેપારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। ઉલ્લેખનીય છે કે વેપારીઓએ કેરોસીન વિતરણ બંધ થયા પછી દુકાન ચલાવવા તકલીફ પડતા તેમણે સરકાર સમક્ષ કમિશનની માંગણી કરી હતી। તો હાલ તો વડોદરા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। સાહેબે ડિસેમ્બર 2022માં અમને લેખિતમાં 2000 રૂપિયા ઓછામાં ઓછા કમિશન કરી આપવાની વાત કરી હતી, એ વાત આપ ભૂલી ગયા છો। આજે અમે તમને આજે વડોદરાના જે દુકાનદારો છે યાદ દેવડાવીએ છે, આપને વિનંતી કરીએ છીએ કે આપની પ્રધાનમંત્રી અન્ન યોજનાનું વિતરણ કરનારા અમે દુકાન સંચાલકોને 20,000 રૂપિયા વળતર પૂરું પાડો। સોલા બ્રિજ અકસ્માત પછી ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે અને વધુ કડકાઈથી ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવતી જોવા મળી। હેલ્મેટ, આરસી બુક તેમજ ફેન્સી નંબર પ્લેટ અને નંબર પ્લેટ વગરની ગાડી અથવા બાઇકને ટ્રાફિક પોલીસે ડિટેન કરતી જોવા મળી। આ જોઈને લોકોમાં સવાલ ઉઠ્યા છે કે જ્યારે કોઈ નાગરિક નંબર પ્લેટ વગરની બાઇક હોય તો ડિટેન કરતી ટ્રાફિક પોલીસની ખુદની ટ્રાફિક બાઇકની નંબર પ્લેટ તૂટેલી હોય તો શું પગલાં લેવાશે ખરા? અમદાવાદમાં પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવેલ તોડકાંડ મામલે ત્રણેય આરોપી પોલીસ કર્મચારીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જેમાં પોલીસે આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને લઈને કોર્ટે આરોપીઓના આવતીકાલ 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વનું છે કે આરોપીઓએ વિદેશથી આવતા દંપતી પાસેથી 60,000 રૂપિયાનો તોડ કર્યો હતો। આ સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ ધરપકડ કર્યા બાદ એસીબીએ ત્રણેય કર્મચારીઓ પર ગુનો દાખલ કર્યો હતો।